नन्ही चींटी जब दाना लेकर चलती है चढ़ती दीवारों पर सौ बार फिसलती है मन का विश्वास रगों में साहस भरता है चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है आखिर उसकी मेहनत बेकार नहीं होती कोशिश करने वालों की हार नहीं होती सोहनलाल द्विवेदी ने आ रचना जाने टेट टाटना उम्मीदवारों सफल थती देखाई एमने सतत प्रयत्नों कर દેવાંશી આ જાહેરાત થતાની સાથે જ ઉમેદવારોનો પહેલો પ્રશ્ન એ હતો કે એવું તો શિક્ષણ મંત્રીએ પણ કહ્યું હતું કે પંદર જૂનની આજુબાજુ ભરતી આવશે ક્યાં આવી ભરતી પણ એનો જવાબ એટલા માટે હું તમને બતાવવા માંગીશ કે જે મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યો છે અને મુખ્યમંત્રીએ જે લખ્યું છે એ પણ તમે વિસ્તારથી સાંભળો કેમ કે એમાં એમણે મિટિંગનો ઉલ્લેખ કર્યો છે એમણે કહ્યું કે ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટિનેડ શાળામાં આગામી ત્રણ મહિનામાં પંચોતેરસો જેટલા શિક્ષકની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટિનેડ શાળામાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં પાસ ઉમેદવારોની ભરતી કરાશે ટેટ વન અને ટેટ ટુના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે માધ્યમિક એટલે કે ધોરણ નવથી દસ અને એમાં પાંચસો ગ્રાન્ટિનેડમાં ત્રણ હજાર એમ પાંત્રીસો અને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં બાકીના બધા થઈને ટુલ ચાર હજાર એટલે બધા થઈને પંચોતેરસો ટાટ વન અને ટાટ ટુના ઉમેદવારોની ભરતી કરવામાં આવશે ટેટ વન અને ટુની પ્રક્રિયા પણ ખૂબ ઝડપથી અને ટૂંક સમયમાં શરૂ કરાશે એટલે આખરે કાયમી શિક્ષકોની ભરતીનો નિર્ણય સરકારે ઘોષિત કર્યો છે પંચોતેરસોનો આંકડો આપ્યો છે એમાં ચાર હજાર ટાટ હાયર સેકન્ડરીમાં અને પાંત્રીસો ટાટ સેકન્ડરીમાં લેવાશે અને આ એટલા માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય છે કેમ કે મેં એવી અનેક સરકારી વિજ્ઞાન પ્રવાહની કે બાકીના પ્રવાહની અગિયાર બાર ધોરણની શાળાઓ જોઈ છે કે જ્યાં સરકારે લેબોરેટરીમાં વાપરવા માટે એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપી દીધા ઘણું બધું છે જે ખરીદી થયું પણ એને ચલાવવા માટે કે શીખવવા માટે શિક્ષકો નહોતા કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજીના ટીચર નહોતા બાકીની શાળાઓમાં બીજા વિષયના શિક્ષકો નહોતા અને આ બધા જ્યારે શિક્ષકો નથી હોતા ત્યારે સરકારી શાળામાં બાળકો ભણવા નથી આવતા એમનો ભરોસો તૂટે છે સૌથી પહેલાં પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે શું કહ્યું પત્રકાર પરિષદમાં સાંભળીએ એમને ટેટ અને ટાટની પરીક્ષા પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધે સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણ પત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષપણા પણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે એ ભ્રમમાંથી અને માનસ બંનેમાંથી બહાર આવવાની જરૂર છે કે રાજ્યના દરેક શિક્ષકો ખરાબ છે કામચોર છે અને કશું જ કામ નથી કરતા પંચોતેરસો શિક્ષકોની ભરતીની જાહેરાત એ કોઈ જ લોલીપોપ એટલા માટે હું નથી માની રહી કે સમજી રહી કેમ કે રાજ્યના મુખ્યમંત્રીએ લખ્યું છે ટ્વિટર પર અને શબ્દોની કિંમત હોય છે ઘણીવાર એ શબ્દોનું પાલન નથી થતું ઘણા ભૂતકાળના અનુભવો ઉમેદવારોના સારા નથી રહ્યા એટલા માટે જ આ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પણ છતાંય ભરોસો કરવા સિવાય એમ પણ તમારી પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં તો મને એવું લાગે છે કે એ ત્રણ મહિનાનો સમય સરકારને મળે ઉમેદવારો પણ પોતે જે ઓલરેડી કરી રહ્યા છે ત્રણ મહિનાની પ્રતીક્ષા પછી એમનો વારો જ્યારે આવી જશે ત્યારે એ લોકો માટે કદાચ વધારે સારી વ્યવસ્થાઓ એમની બહુ જ સારું ભવિષ્ય એમની રાહ જોઈને બેઠું હોય ગઈકાલે રાત્રે જ્યારે છોકરાઓ મોડી રાત સુધી ગાંધીનગરમાં ધરણા પર બેઠા આંદોલન એમણે કર્યું એના પછી આજે પણ એ સચિવાલયમાં ગયા એ વારંવાર અથડાયા વારંવાર પડ્યા વારંવાર ઢસડાયા વારંવાર માર પડ્યો લાફા પડ્યા વાળ ખેંચ્યા પણ એમનું મનોબળ ન તૂટી શક્યું તમે કોઈને શરીરથી તોડી શકો છો મનથી નથી તોડી શકતા એ મનથી ન તૂટ્યા એનું ખૂબ સુંદર દ્રશ્ય મેં જે ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં ઘ ચારના ગાર્ડનમાં જોયું કે બગીચામાં મેં એક આંટીને બેઠેલા જોયા એટલે હું એમની પાસે ગઈ અને પછી મેં માસીને જઈને પૂછ્યું કે શું નામ તમારું એમણે કહ્યું કે કુસુમબેન મારું નામ છે જામનગરના કાલાવડ પાસેથી આવી રહી છું મેં કોની સાથે દીકરી સાથે આવ્યા છો તો એમણે કહ્યું હા દીકરી સાથે આવી છું બહુ છે મારી અને એમણે એટલી સરસ વાત કરી આજના સમયમાં પોતાની છોકરી આંદોલનમાં જાય તો એને લોકો સપોર્ટ સપોર્ટ નથી કરતા એવું કહે છે કે ભાઈ તારે ક્યાં બધું લડી લેવાનું છે બેસને ઘરમાં તારે જ નીકળી જવું છે ઝાંસીની રાણી બનવા માટે તો કાલે તો રાણી લક્ષ્મીબાઈનો પણ દિવસ હતો પણ મને એવું લાગે છે કે આજે એ જે દ્રશ્ય જોવા મળ્યું એ આપણા બદલાતા સમાજનું દ્રશ્ય છે બદલાતી સમાજ વ્યવસ્થાનું દ્રશ્ય છે કે જ્યાં એક સાસુ પોતાના વહુ સાથે લડવા માટે આવે છે આ જાગૃત થયેલા નાગરિકનું દ્રશ્ય છે કે જે આંખોમાં આંખો નાખીને માર ખાઈને પોલીસની કસ્ટડીમાં જઈને પણ સરકારને પ્રશ્ન કરવાનું નથી ચૂકતા કેમ કે એમને ખબર છે કે આ થવું જોઈએ આપણી આ વ્યવસ્થા માટે સારું છે એમના માટે પણ સારું છે અને સરકારે બહુ જ રાહ જોડાઈ માર્યું ખરાબ વર્તન કર્યું એમની સાથે પણ આખરે નિર્ણય કર્યો જે નિર્ણય અપેક્ષિત હતો રાજ્યની સરકાર પાસે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી પાસે અપેક્ષિત હતો અને એમણે મક્કમતા બતાવી છે રાજ્યના કેટલાય અધિકારીઓની નારાજગીની વચ્ચે મુખ્યમંત્રી આ નિર્ણય જાહેર કર્યો છે અને એટલા માટે એમને એટલે અભિનંદન કેમ કે ખાસા સંઘર્ષો થયા ઘણું બધું છે કે જે હજી પણ એવો પ્રશ્ન કરે કે અભિનંદન આપવા જોઈએ કે ન આપવા જોઈએ પણ આખરે નિર્ણય આવ્યો છે અને એટલે એમને અભિનંદન કેમ કે સરકાર મૂડમાં નહોતી ભરતી કરવાના એ વાતની ગેરંટી છે અધિકારીઓ ખાસ કરીને મૂડમાં નહોતા તો એ વાતનો જવાબ પંચોતેરસો શિક્ષકોની ભરતી ત્રણ મહિનામાં કરવામાં આવશે એ સાસુ બહુની વાતનો એક નાનો અંશ એ સંવાદ તમે સાંભળો તો જેથી તમને એ ભરોસો આવે કે ગુજરાત અને દેશ ખૂબ સુંદર રીતે બદલાઈ રહ્યા છે ઘણું બધું છે કે જે આંદોલનની વચ્ચે એ સંઘર્ષોની નકારાત્મકતાની વચ્ચે પણ સકારાત્મક છે જે અનેક જીવનોને પ્રેરણા આપે છે કોની જોડે આવ્યા છો મારી વહુ જોડે અચ્છા બહુ જોડે આવ્યા છો પણ વહુ નથી મારી દીકરી છે અચ્છા અને બહુ ક્યાંના છે ક્યાંથી આવ્યા છો દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના છે ભાણવડ થી આવ્યા છો છે તો આંદોલનમાં આવવાના હતા એ તમને ખબર હતી એટલે એ ત્યાંની દીકરી છે અચ્છા અને તમે કલાવડના કલાવડના છે બરાબર અને તમે ત્યાંથી આવ્યા અહીંયા સપોર્ટ કરવા માટે હા તો શું અપેક્ષાઓ છે સવારથી તમે તો ફરી રહ્યા છો અપેક્ષા તો એટલી જ કે હવે એ કાયમી થઈ જાય અને આ બધા લોકો એમને છે સપોર્ટ સિસ્ટમ વધારે છે તો કાયમી થઈ જાય તો એનું ભવિષ્ય તો સુધરે એનું ભવિષ્ય સુધરે એના બાળકો નું સુધરે અને પોતે છે બધા પોતાની દીકરી સાથે નથી આવતા તમે વહુ સાથે આવ્યા છો વહુ નથી મારી દીકરી છે અમે વહુ જેવું રાખ્યું નથી અમે ઘરમાં ફ્રેન્ડ જેવું જ વર્તીએ છીએ ના ચોક્કસ થી કેમ કે તમે આંદોલન માટે આવ્યા છો તો મતલબ ડેફિનેટલી તમે એમના ફ્રેન્ડ છો તો એ ક્યાં નોકરી કરે છે અત્યારે જ્ઞાન સહાયકમાં લાગી ગયા છે

નૃત્ય કરી છે પોલીસવાળા એ બધા સાથે હું તો એમની આ કેમ બેઠી છે એમ એ લોકો બધા એમાં હતા હું એક સાઈડમાં બેઠી હતી હું જોતી હતી બધું તો મને ત્યાંથી ઉઠાવી એને કેમ ખબર હતી કે હા મને ઉઠાવી લીધે એને કેમ ખબર હતી કે હું આમાં છું એમ મેં એને કીધું કે હું આમાં નથી હું ખાલી સાથે જ છું તો કે નહીં નહીં તમે બેસી જ જાઓ અને આખો દિવસ તમે ત્યાં સાસુ દેરાણી જેઠાણી બધું બની શકે છે એ દોસ્ત નથી બની શકતી મિત્ર નથી બની શકતા અને જયારે કુસુમ કહ્યું કે સોનું અને હું બે તો ઘરમાં ફ્રેન્ડ ની જેમ રહીએ છીએ તો એ ખબર મને બહુ સારું લાગ્યું કે તમે જે મિત્રોની જેમ એકબીજાની સાથે રહી શકો છો તો તમે દુનિયાની દરેક કઠનાઈઓનો સામનો કરી શકો છો એટલે સોનુબેનને જ્યારે નોકરી મળશે ત્યારે એ નોકરીનો પહેલો જે હકદાર છે એ નોકરી પછી એમની સાથે એમના સંઘર્ષોના સાથી એટલે કે એમના સાસુ રહેવાના છે ખેર શિક્ષકોને જે રીતે જોવામાં આવે છે બધાની વચ્ચે એક કિસ્સો છે કે જે તમારે જાણવો જોઈએ પાટણ જિલ્લાનો સમી તાલુકો અને ત્યાંનું ભદ્રડા ગામ એ ગામની શાળા જર્જરિત હાલતમાં રાજ્યની ઘણી બધી સરકારી શાળાઓની જેમ કે જેના ઓરડા જેનું છત જર્જરિત હાલતમાં છે છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકારે મિશનની જેમ એ કામ લીધું છે પણ એટલી ખરાબ ખસ્તા હાલતમાં એ સરકારી ઓરડા આપણા થઈ ગયા છે કે સતત અનેક હજારો ઓરડા બનાવવાની મંજૂરી આપ્યા પછી પણ રાજ્યની અનેક શાળાઓ જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે એ છાપરા પડું પડું થઈ રહ્યા છે એ શાળાના આચાર્યનું નામ નટવરભાઈ દરજી ચોમાસું આવી રહ્યું છે વેકેશન ખુલી ગયું છે બાળકોને બેસવાનું છે તો ઉપરથી પાણી ન પડે બીજી કંઈ તકલીફ ન થાય એટલે સાફ કરવા માટે એ જાતે ઉપર ચડ્યા એ શાળાના આચાર્ય છે એ સાફ ન કરતા કે ઉપરથી પાણી ટપકતું ને છોકરાઓ હેરાન થતા તો એમનું કશું નહોતું જવાનું એમને તો પગાર મળવાનો જ હતો એમનો પગાર નહોતો કપાઈ જવાનો એમની ડ્યુટીમાં જે નિશ્ચિત ડ્યુટી છે ફરજ એમાં એ આવતું જ નથી કે એ ઉપર ચડીને એ જે થાપડા છે માટીના અથવા બાકી સિમેન્ટના જે પતરા છે એ સાફ કરે પણ તોય એ ઉપર ચડ્યા સાફ કરવા માટે કમનસીબે શાળા એટલી જર્જરી થતી કે એ પતરું તૂટ્યું શિક્ષક નીચે પડ્યા અને આચાર્ય નટવરભાઈ દરજીનું આજે મૃત્યુ થયું છે આ દુર્ઘટના આજની જ છે પાટણની આપણી પાસે આવા અનેક લોકો છે કે જે એમના ભાગમાં આવે છે એનાથી એક સ્ટેપ આગળ જઈને કામ કરે છે એ લોકો નથી પૂછતા કે ભાઈ આ મારા ભાગમાં નથી આવતું આનો તમે મને પગાર નથી આપતા તો હું શું કામ કરું હું મજૂર છું કે ઉપર ચડું એવું નથી કરતા એ એ શાળાને પોતાનું ઘર સમજે છે બાળકોને પોતાનો પરિવાર સમજે છે અને એટલે જ બાળકો ઉપર વરસાદનું પાણી પડે તો એમની હાલત કેટલી ખરાબ થાય એટલા માટે આ મહેનત કરે છે રાજ્યની એવી અનેક સરકારી શાળાઓ છે અમે અલિયાબેટમાં ગયા છીએ કે ત્યાં બાળકોને ભણાવતા શિક્ષકને મળ્યા છીએ એ શિક્ષક સર્વ શિક્ષા અભિયાન હેઠળ નોકરી કરે છે એ જ્યારે ત્યાં અલિયાબેટમાં ભણાવવા માટે ગયા એના પછી એમના લગ્ન થયા ત્યાં એ પહેલીવાર જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમણે બાળકોને જોયું બાળકોને ગુજરાતી નહોતું આવડતું એમણે આવા કપડાં પહેરેલો માણસ પહેલીવાર જોયો હતો એ બેટ પર કેમકે ત્યાં જવાનો કોઈ રસ્તો નહોતો ભરૂચમાં આવેલું છેલિયા બેટ ગામ અને ત્યાં જઈને એમણે જ્યારે એ બાળકોને સ્થિતિમાં જોયા પછી એમને બાળકો સાથે લગાવ થઈ ગયો એમણે વિચાર્યું કે નહીં આ ગામની શાળાની સુરત એમણે બદલવી પડશે એમની પાસે ત્યાં એ વખતે ભણાવવા માટે શાળાનું મકાન નહોતું આજે નથી એક જે ભયાનક ગરમીમાં એ બનાવે છે એક ટ્રક છે બધા દાતાઓએ ભેગા થઈને એમને લઈ આપ્યો છે એ શાળાના શિક્ષક ખૂબ મહેનત કરે છે એમણે બાળકોને વાંચતા શીખવ્યા છે એમને ગુજરાતી વાંચતા શીખ્યું એમના જ્યારે લગ્ન થયા તો પત્ની ત્યાં રહેવા ગયા પછી એમને ખબર પડી કે અહીંયા તો છ મહિના બંધ થઈ જવાય છે ચોમાસામાં તમે બહાર નથી જઈ શકતા તો એમણે કહ્યું કે કાં તો તમે અહીંયાથી બહાર નીકળો છોકરાઓને છોડો અને કાં તો હું તમને છોડી દઈશ એ શિક્ષકે બાળકોને પસંદ કર્યા એમના પત્ની સાથે એમના છૂટાછેડા થયા અને છતાંય આટલા વર્ષો પછી પણ એ બાળકોને ભણાવી રહ્યા છે એમને શરૂઆતમાં પાંચ હજાર પગાર મળતો હતો હવે દસ હજાર લગભગ ઓલમોસ્ટ થયો છે એ દસ હજાર રૂપિયા માટે નથી ભણાવતા રૂપિયા નથી મળતા એમને નોકરીની એવી જરૂરિયાત નથી કે દસ હજાર વગર મરી જવાના છે પણ છતાં એમના ડ્યુટીથી આગળ નીકળીને ભણાવે છે એવા અનેક શિક્ષકો કે એવા બેસીશ તો આખો એપિસોડ એમાં જતો રહેશે એટલે જે શિક્ષકોને જોવાનો દ્રષ્ટિકોણ છે એ સમસ્યા કે સડો નથી એવું હું બિલકુલ નથી માનતી સમસ્યા તો છે જ સડો એ છે દારૂ પીને એ જાય છે ને ચોરી એ કરે છે પણ એવા શિક્ષકોને બહાર કાઢીને સિસ્ટમને સાફ કરવાની જવાબદારી એ જે તે ડિપાર્ટમેન્ટની છે નહીં કે તમે શિક્ષકોની ભરતી બંધ કરીને એવું ફરમાન જાહેર કરી દો કે શિક્ષકો તો કામચોર છે એટલે ચોરી નહીં કરી એટલે ભરતી નહીં કરીએ આગળ વાત ગુજરાતના એક એવા સમાચારની કરીએ જે ફરી એકવાર આપણે ખાવા પીવાની આદત અને આપણી આપણી સાથે 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 ઘટી શકતી દુર્ઘટના જોડાયેલા છે જામનગરમાં પુષ્કરધામ સોસાયટી આવેલી છે ત્યાંની શેરી નંબર પાંચમાંથી જસ્મીન પટેલ નામના ભાઈ એમની ભત્રીજી ત્યાં આવેલી એક દુકાનમાંથી કિરાણા શોપમાંથી એ લઈને આવી વેફરનું પેકેટ વેફરની કંપની હતી બાલાજી વેફર્સ અને એની ક્રન્ચેક્સ એમણે નવી વેફર થોડા સમયથી લોન્ચ કરી છે એ મોળી ક્રન્ચેક્સ વેફર હતી છોકરી લઈને આવી આઠેક વાગ્યાની આજુબાજુ એણે ખરીદ્યું હશે પેકેટ અને પછી એને જ્યારે ઘરે જઈને તોડ્યું તો વેફરની સાથે એની અંદર આમ ચીપકી ગયેલો દેડકો નીકળ્યો અને એ દ્રશ્યો જે જોયા એ બહુ જ બહુ ખરાબ હતા કે જોયા પછી તમને થોડા સમય માટે તો ચીડ થઈ જાય જો કે ચીડ બધાને થોડા સમય માટે જ થતી હોય છે બીજા દિવસથી બધા બહુ યથાવત હોય છે ને કાં તો વેફર ખાતા ખાતા જેવું કહેતા હોય છે કે છી કેટલું ગંદુ નીકળે છે તો આ વાસ્તવિકતા છે ખેર તો એમણે એ જોયો એના પછી દુકાન પર ગયા દુકાનવાળા એજન્સીવાળાને ફોન કર્યો સરખો જવાબ ન મળ્યો પછી એમણે કસ્ટમર કેરમાં ફોન કર્યો તો પેલા મેડમે એવો જવાબ આપ્યો કે થાય કરી લો અમારે તો આવું બધું ચાલક કરતું હોય છે આવું તો કંઈ ને કંઈ થયા કરે તો એમાં અમે શું કરીએ હવે વેફરના પેકેટમાંથી દેડકો ચીપાઈ ગયેલો નીકળે અને કસ્ટમર કેરવાળા એવો જવાબ આપે કે થાય કરી લો તો કોઈ વ્યક્તિ શું કરી શકે પણ જસ્મિનભાઈ પટેલ જાગૃત હશે એમણે ફોન કર્યો જામનગર મહાનગરપાલિકામાં પણ ફૂડ ડિપાર્ટમેન્ટમાંથી અધિકારીઓ પણ આવ્યા એમણે પણ તપાસ શરૂ કરી છે એજન્સીવાળા જે કમલેશ ગંગતાણીભાઈ છે એમણે કહ્યું કે વીસ વર્ષથી હું આ ધંધો કરું છું ને ક્યારેય આવી ફરિયાદ આવી નથી એટલે શંકાને એટલા માટે બહુ વિશેષ સ્થાન નહોતું કેમ કે દેડકો જે હાલતમાં મળ્યો એ જોતા કોઈએ બહારથી એ દેડકો નાખ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ તો નહોતું દેખાતું અને એટલે જ પટેલની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી છે એના પર તપાસ થઈ રહી છે સવાલ ખાલી બાલાજી વેફર્સનો નથી પણ જે ફૂડ એવી વસ્તુ છે કે જ્યાં ક્ષતિને અવકાશ નથી અને છતાંય આવું થાય તો આપણી પાસે અનેક ફરિયાદો આવવા પછી પણ એ વાતનો જવાબ નથી કે આવેલી એ ફરિયાદોનું થાય છે શું એટલે ઘણી બધી એવી જ્યુસની પ્રોડક્ટ છે કે જે બાળકોને મા બાપ એવું સમજીને આપે છે કે આ તો ફળનો જ્યુસ છે ફ્રૂટ જ્યૂસ છે આમાં શું ખોટું છે પણ એની અંદર એટલી હદ સુધી શુગરનું પ્રમાણ હોય છે કે તમે કલ્પના ન કરી શકો એવા ઘણા બધા લોકો છે કે જે જાગૃતિ ફેલાવવા માટે એમાં શું કન્ટેન્ટ આવેલું છે એના વિડીયોઝ બનાવે છે તો ફૂડની કંપની બધી જે તે હોય છે એ એમના પર કેસ કરે છે અને પછી એ કેસ ઘણીવાર લાખોની સંખ્યામાં થઈ જતા હોય છે જે લોકો પહોંચી વળે એ લોકો એ લડાઈ ચાલુ રાખે છે પણ સરકાર જો આના પર કોઈ ચોક્કસ ગાઈડલાઇન કે ધારાધોરણ નક્કી નહીં કરે અને સજાનો દંડ ઊંચો ઊંચો નહીં લા રાખે તો આ ખૂબ મોટી સમસ્યા છે જે આપણી સાથે થઈ ગઈ છે જે ગઈકાલે જ આપણે વાત કરી હતી કે આપણે છસ્સો કરોડ મેગીના પેકેટ્સ થઈ ગયા છીએ એક વર્ષમાં આપણે સાડા ત્રણસો કરોડ કિટકેટ ચોકલેટ ખાધી છે અને એ સિવાય કેટલું કેટલું ખાઈ રહ્યા છીએ એટલે આપણને સમય નથી સમય એટલે નથી કેમ કે પૈસા કમાવવા છે પણ જેના માટે પૈસા કમાઈ રહ્યા છીએ એને તો આપણે વારસામાં બીમારીઓ આપીને જઈશું તો આ બધી વાતોને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જેના હિસ્સામાં જે જવાબદારી આવતી હોય એના પર એ ગંભીરતાથી કામ કરે એવા અનેક ફૂડ પ્રોડક્ટ્સ આજુબાજુ ઉદાહરણ તરીકે પાસે મળતી ડેરીમાં એક શ્રીખંડનું પેકેટ અમારે ત્યાં આવ્યું અને મેં જોયું કે એમાં કોન્ટેન્ટ એક્સપાયરી ડેટ ક્યારે પેકેજ કર્યું છે કશું જ નથી લખ્યું જ્યારે દુકાનદારને પૂછ્યું તો એણે કહ્યું કે હું તો આજ જ શ્રીખંડ ખાઉં છું અરે ભાઈ તમે ખાવ છો એટ્સ ઓકે પણ જે જરૂરી છે એ તો પૂરું થવું જોઈએ કે તમે કોઈ પણ પેકેજ વસ્તુ વેચી રહ્યા છો જે તમે તમારા ઘરે નથી બનાવી તો એ તમારી જવાબદારી બને છે બલ્કમાં જ્યારે કશું વેચી રહ્યા છો તો એમણે કહું કે હું ડેરીવાળાને પૂછીશ તો ડેરીવાળા મને કહેશે કે ભાઈ તારે શું લપ છે આટલી બધી અને એના ચક્કરમાં અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એટલી હદ સુધી શુગરનું કોન્ટેન્ટ નાખવામાં આવે છે કે માણસ માણસ મરી જાય બિચારો એ ખાય તો અને છતાં એ બધું બેફાવ વેચાઈ રહ્યું છે આ આ પ્રકારની જે પ્રોડક્ટ છે જે બજારમાં વેફામ વેચાઈ રહી છે એના પર રોક નહીં લાગે તો મતલબ નથી કે તમે કંઈ પણ થાય એટલે પેલું કોર્પોરેશન વાળા લારી કલ્લા વાળા પર તવાઈ બોલાવી દે ગમે ત્યારે લારીવાળાને મારી દે એની બંધ કરાવી દે લારી પણ જે મોટા મોટા માથા બેઠા છે કે જે દરરોજ ઝેર પીરસી રહ્યા છે એની સામે તો તમે કશું કરતા નથી જરૂરી નથી કે દરેક વખત એટલી વાર આ કિસ્સામાં પણ આપણને ખબર નથી કે આગળ શું થવાનું છે કંપનીનો દોષ છે કે નહીં એ પણ નથી ખબર પણ છતાંય જે સમસ્યાઓને ગંભીરતાથી લેવાવી જોઈએ એ તો લેવાવી જોઈએ આ બધા વિષયો પર આપણને જવાબ મળે એવી અપેક્ષા આપણે રાખીશું જામનગરમાંથી શું પ્રતિક્રિયાઓ સામે આવી છે સાંભળીએ એફએસઓ ડીબી પરમાર જામનગર મહાનગરપાલિકા અમે માનીય કમિશનર સાહેબની સૂચનાથી જામનગર શહેરની પ્રજાને સારો ખોરાક અને સારું ફૂડ મળે હેતુ સર જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સતત કાર્યરત છે આજરોજ જ્યારે ફિલ્ડમાં હતા એ દરમિયાન જસમિન પટેલ નામની વ્યક્તિ દ્વારા એણે ગઈકાલે બાલાજીની કંચી સિમ્પલ સોલ્ટેડ વેફરનું દસ રૂપિયાવાળું પેકેટ ખરીદેલ હતું જેમાં ડેડકો હોવાનું જણાવતા અમુક સ્થળ ઉપર અત્યારે પટેલ પાન અને પટેલ પ્રોવિઝન સ્ટોર્સ પુષ્કરધામ સોસાયટી સાગર રોડ સ્થળ પર આવતા અને આ તોડેલ પેકેટ જોતા એમાં ડેટકો હોય એવું જણાયેલ છે અને આ માટે અમે

પોતાનો અવાજ બુલંદીથી રજૂ કરે છે જે જે લોકો પોલીસના ડરાવ્યાથી ડરતા નથી એ લોકોને એમનું પરિણામ મળતું હોય છે જે એ ડિઝર્વ કરે છે એક મૂવીનો ડાયલોગ છે કે કિસીકો ઇટના બી મત ડરાવો કે ડરથી નીકળ જાય તો ઉમેદવારોને સરકારે અત્યાર સુધીમાં એટલા બધા ડરાવી દીધા છે કે સરકારે હવે તમારાથી ડરતા નથી તમારે એમને જવાબ આપવો પડશે તર્કબદ્ધ નિર્ણયો લેવા પડશે જે આજે રાજ્ય સરકારે લીધા છે અને એના માટે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર પણ નમસ્કાર